नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों मजा में आज आपणे धोरण 7 में विज्ञान में पाठ 14 विद्युत प्रवाह अने तेनी असरो एनी स्वापोती पूरीशुं। तो विद्यार्थी मित्रों सौथी पहेला आपणे ए जोशुं विकल्पो। तो विद्युत बल्ब माटे कई संज्ञा वपराय छे, तो एना माटे विकल्प बी साचो जवाब रहेशे। बीजुं, नीचेनामांथी कयुं साधन विद्युत प्रवाहनी उष्मीय असर पर कार्य करे छे? तेमां आवशे गीजर। तीजुं, नीचेनामांथी कयुं उपकरण विद्युत प्रवाहनी चुंबकीय असर पर कार्य करे छे? तो विद्यार्थी मित्रों एमां आवशे डी विद्युत घंटड़ी। चौथुं, फ्यूज विद्युत प्रवाहनी कई असर पर कार्य करे छे? तो एमां आवशे उष्मीय असर। पांचमुं, कया उपकरणमां उत्पन्न थती उष्मा अनिच्छनीय छे? तो एमां विद्युत बल्ब सी। नीचेना पैकी कया साधनमां विद्युत चुंबकनो उपयोग थाय छे? तो एमां जवाब आवशे विद्यार्थी मित्रों सी विद्युत घंटड़ी, एमां विद्युत चुंबक वपराय छे। त्यार पछी जोशुं खाली जग्या, विद्युत बल्ब माटे कई संज्ञा वपराय छे? तो ए आ रीतनी छे, निक्रोम तारमांथी विद्युत प्रवाह पसार थतो होय त्यारे तार खूब गरम थाय छे, आने विद्युत प्रवाहनी कई असर कहे छे? तो एने उष्मीय असर कहेवाय। त्रीजू, विद्युत घंटड़ीमां कयुं चुंबक वपराय छे? तो विद्युत चुंबक। चौथू, विद्युत प्रवाहनी चुंबकीय असरनो अभ्यास सौ प्रथम कया वैज्ञानिके कर्यो हतो? तेमां आवशे ओस्टरडे। पांचमू, इलेक्ट्रिक हीटरमां वपरातो तारनो गूंचळो शानું બનેલું હોય છે? તો નિક્રોમ। ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો જોશું વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું છે, કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય? વિદ્યુત કોષ એટલે વિદ્યાર્થી મિત્રો ખબર છે ને, સેલ, પાવર જે તમે કહો છો, તે કેમાં વપરાય છે? તો ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ, એસી રિમોટ કંટ્રોલ, ઘડિયાળ અને રમકડા, ઘડિયાળ અને રમકડા વગેરેમાં વપરાય છે। ત્યાર પછી બેટરી કોને કહેવાય? તો બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહેવાય। ત્રીજું, વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે? તો જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે બલ્બ પ્રકાશિત થઈ શકે છે। ત્યાર પછી બંધ વિદ્યુત પરિપથ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય એટલે કે ઓન હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે, એને કહેવાય બંધ વિદ્યુત પરિપથ। ખુલ્લો પરિપથ કોને કહેવાય? તો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય એટલે કે ઓફ હોય ત્યારે તેને કહેવાય ખુલ્લો વિદ્યુત પરિપથ। ઓકે, છઠ્ઠું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો, તો એમાં ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર, હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે સાધનો છે। સાતમું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો, તો એમાં છે વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન અને ક્રેન વગેરે એના સાધનો છે। ત્યાર પછીનો પ્રશ્ન આઠમો, કે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો વિદ્યાર્થી મિત્રો તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય ઉપર, તારની લંબાઈ ઉપર અને તારની જાડાઈ ઉપર આધાર રાખે છે। નવમો, વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? તો એના વૈજ્ઞાનિક છે થોમસ આલ્વા એડિસન। શું નામ? થોમસ આલ્વા એડિસન। દસમો સવાલ, ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે?
તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી બનાવેલો તાર વપરાય છે. ત્યાર પછી 11મો સવાલ કે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો. એક ઉષ્મીય અસર અને એક ચુંબકીય અસર. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં ઉત્તર લખો એમાં છે, પેલું બંધ વિદ્યુત પરિપથ એટલે શું એ તો આપણે જોઈ ગયા, હવે સમજાવવાનું છે એની વ્યાખ્યા પણ લખવાની. જો વિદ્યાર્થી મિત્રો આ રીતની આકૃતિ છે, અહીંયા પણ આ રીતની છે, અહીંયા છેડો જોડેલો હોય એટલે બંધ થઈ જાય, અહીંયા અહીંયા ખુલ્લો છે એટલે ખુલ્લો પરિપથ કહેવાય. ચાલો પહેલું, જ્યારે વિદ્યુત કળ એટલે કે આ સ્વિચ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આ પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે ત્યારે આ વખતે બલ્બ પ્રકાશે છે. એવી જ રીતે ખુલ્લો પરિપથ એટલે શું સમજાવો પ્રશ્ન બેનો. તો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય એટલે કે ઓફ હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, એટલે કે સ્વિચ જોડેલી હોય નહીં, તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથના કોઈ ભાગ કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો ત્રીજો સવાલ કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. તો વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો. ત્યાર પછી વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલુમ પડે છે. વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. ચોથો સવાલ, વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું છે? તો વિદ્યુત પરિપથમાં રાખેલા ફ્યુઝનો તાર જલ્દી પીગળી જાય તેવી ધાતુનો બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે. આથી વિદ્યુત ઉપકરણોને તેમજ પરિપથને થતું નુકસાન અટકે છે. ત્યાર પછીનો પાંચમો સવાલ, શોર્ટ સર્કિટ એટલે શું અને તેનાથી શું નુકસાન થાય? તો વિદ્યાર્થી મિત્રો, પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય તો તેને શોર્ટ સર્કિટ કહે છે. ખ્યાલ આવ્યો? જ્યારે વાહક તાર ઉપર ચડાવેલ અવાહક પર તૂટી ગયું હોય ત્યારે પણ શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. એટલે કે જે વાયર ઉપરનું જે પડ હોય એ તૂટી ગયો તો તમે અડો તો અથવા પાણી નાખો તો પણ શોર્ટ સર્કિટ થઈ જાય. પરિપથમાં જે બિંદુએ શોર્ટ સર્કિટ થયું હોય ત્યાં તણખા જરે છે અને આગ લાગવાની સંભાવના રહે છે. ત્યાર પછીનું જે સવાલ વિદ્યાર્થી મિત્રો, ઓવરલોડિંગ એટલે શું અને તેનાથી શું નુકસાન થાય? તો જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વાહક તારમાં વહે છે. આ વિદ્યુત પ્રવાહ વાહક તારની ક્ષમતા કરતા વધારે હોય ત્યારે વાહક તાર ગરમ થઈ જાય છે. આવી પરિસ્થિતિને ઓવરલોડિંગ કહે છે. ઓવરલોડિંગના કારણે લે કેટલીક વાર વાયરિંગ બળી જાય છે કે આગ લાગે છે. આથી આપણે એસી કે રેફ્રિજરેટર જેવા વધુ વિદ્યુત પ્રવાહ ખેંચતા ઉપકરણો માટે
15 1 ક્ષમતા વાળો વાયર વાપરીએ છેલે માટે. એના માટે કેવો વાયર વાપરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? વધુ ક્ષમતા વાળો, એટલે કે 15 A વાળો. ત્યાર પછી 7મો સવાલ કે વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો. તો પહેલું વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકે વપરાય છે. બીજું, ટેલિગ્રાફ જેવા સાધનોમાં. ત્રીજું, કેટલાક રમકડાની બનાવટમાં. ચોથું, બંદર ઉપર માલ ઉતારવા ચઢાવવા માટે ક્રેનમાં ઉપયોગી છે. પાંચમું, કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા ક્રેનમાં વપરાય છે. અને છઠ્ઠું, આંખમાં લોખંડની જો રચકણો પડી હોય તો તેને દૂર કરવા માટે વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આઠમો સવાલ છે કે આકૃતિ દોરો. તો તમારે આ આકૃતિ અહીંયા આપણે દોરવાની રહેશે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનો 9મો સવાલ કે આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી, તમે આ સમસ્યાને ઓળખી શકો છો ખરા? બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો. તો આપણે અહીંયા શું ફેરફાર કરવો જોઈએ? તો જોઈએ, બે વિદ્યુત કોષને જોડવામાં સમસ્યા છે. બંને ધન ધ્રુવો સાથે જોડાયેલા છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? બંને ધન ધ્રુવ છે, તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે અને બલ્બ પ્રકાશતો થશે. વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવા પડે. એટલે તમારે અહીંયા જ આ આકૃતિ દોરવાની છે, પણ આ જે સેલ છે એને ઊંધો કરી નાખવાનો છે કે અહીંયા માઇનસ આવવું જોઈએ ને અહીંયા પ્લસ આવવું જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી, ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. હવે વૈજ્ઞાનિક કારણો આપવાના છે કે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. ફ્યુઝ કેમ હોય છે? તો એનું કારણ, પહેલું, ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે. આથી વિદ્યુતના સાધનોને નુકસાન થઈ શકે છે. બીજું, વિદ્યુત પરિપથમાં રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. ત્રીજું, આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે, પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ખરા ખોટા જોશું વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત કણને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે. તો સાચું, બંધ પરિપથ હોય ત્યારે પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો ખોટું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. ખોટું, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે. તો હા, સાચું, વિદ્યુત ચુંબકનું ચુંબક તો કાયમી હોય છે. ખોટું. છઠ્ઠું, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી. ખોટું, લોખંડને તો આકર્ષે જ ને. સાતમું, વિદ્યુત ઘંટણીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. તો સાચું. ખાલી જગ્યા ચૂસું, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે. તો લાંબી રેખા એ શું છે? ધન ધ્રુવ છે. અને બીજી ખાલી જગ્યા, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને વિદ્યુત ઘંટડી કહે છે. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો, ટૂંકનો અર્થ ફ્યુઝની, આ રીતનો ફ્યુઝ તમે જોયેલો હશે, તમારા ઘરે પણ હશે, જોશે એના વિશેની માહિતી આપણે. પહેલું, ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે. બીજું, ફ્યુઝમાં ખાસ જાતનો ધાતુનો પાતળો તારનો ટુકડો ફ્યુઝના પોર્સેલિનના બનેલા. આ દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને? આ પાતળો તાળ જે પોર્સેલિનનું બનેલું એ અને બી ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે. એટલે કે બંને છેડા બાંધેલા હોય છે. ત્રીજું, ફ્યુઝનો તાર સહેલાથી પીગળી જાય તેવો હોવો જોઈએ. જે ફ્યુઝનો તાર છે એ સહેલાથી પીગળી જાય તેવો હોવો જોઈએ. ચોથું,
જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને ફ્યુઝ ઉડી ગયો એમ આપણે કહીએ છીએ. પાંચમું, હવે ફ્યુઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય છે. છઠ્ઠું, આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકી જાય છે. અને છેલ્લું સાતમું, ઉડી ગયેલા ફ્યુઝમાં નવો તાર બાંધી ફ્યુઝને કાર્યરત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણું સ્વાપતિનું સ્વાધ્યાય અહીંયા ક્લિયર થાય છે. તમારે સારા અક્ષરે સારી રીતે લખવાનું છે અને મોડે કરવાનું છે. ઓકે, ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.